नमस्कार समाचारों साथे हूं छु जिग्नाश। एक नजर करिए राज्यनी टॉप 9 खबरों पर। राज्यमां तहेवार टाणे ज कोरोनाना केसमां वधारो नोंधायो छे। छेल्ला 24 कलाकमां 20 केस नोंधाया छे, जेरे 28 दर्दीओने स्वस्थ थईने घरे परत फर्या छे। अत्यार सुधीमां राज्यमां 8.16 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે, જેને પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76% પહોંચ્યો। તો રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે। રાજ્યમાં એક જ દિવસમાં 3.24 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે। ભાજપ રાજ્યમાં ગુજરાતથી બહાર આવતા લોકો ભય વચ્ચે જીવતા હોવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખોટું ગણાવ્યું છે। અને રાજ્ય કરતાં ગુજરાતમાં પરપ્રાંતિઓને રોજગારી અને રહેવા માટે સૌથી વધુ સુરક્ષિત વાતાવરણ મળતું હોવાનું જણાવ્યું। જીતુ વાઘાણીએ કહ્યું કે 2022ની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરી રહી છે। દેશના ખેડૂતોને પૂરતો ખાતરનો જથ્થો મળશે, સરકારે પર્યાપ્ત ખાતરના જથ્થાની વ્યવસ્થા કરી છે। આ દાવો કર્યો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ। દેશમાં ખાતરની અછતની બુમરાળ વચ્ચે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો આજે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે। માંડવિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે તેઓ ખોટી અફવાઓમાં ન આવે, ખાતરનો સ્ટોક કરવાનું ટાળે, સાથે જ તેઓએ કાળાબજારીઓને કાર્યવાહીની ચેતવણી આપી। ખાતરના ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા છે। કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલામ્બલિયાએ સીએમ અને કૃષિ પ્રધાને ખાતરનો કેટલો ભાવ વસૂલાય છે તેના બિલ સાથે પત્ર મોકલી આપ્યો છે। આંબલિયાનો આક્ષેપ છે કે સરકારે ખાતર વિક્રેતા કંપનીઓને કરોડોની સબસિડી આપી હોવાની જાહેરાત કરી છે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી, પણ ખાતર વિક્રેતા કંપનીઓ પોતાની ઈચ્છા મુજબ ભાવ વસૂલી રહી છે। અમદાવાદના બાવળાના રાસમ ગામના ખેતરોમાં કેમિકલ ઠલવાયું છે, જે અંગેની ફરિયાદ મળતા જીપીસીબીની ટીમે સ્થળની મુલાકાત લઈને કાર્યવાહી હાથ ધરી છે। લોકોનો આક્ષેપ છે કે ઈંટોના ભઠ્ઠા ચલાવતા બાશીદ અલી નામનો શખ્સ ખેતરોમાં કેમિકલ છોડે છે, કેમિકલ નિકાલ કરવા માટે ખેતરોમાં છોડવામાં આવ્યું છે। રાજ્યના પોલીસ કર્મચારીઓની પગાર વધારાની માંગણી મુદ્દે કમિટી હવે રજૂઆત સાંભળશે। રાજ્યના પોલીસ વડાએ પોલીસ આઈપીએસ અધિકારી બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે। આ કમિટીની પ્રથમ બેઠક 3 નવેમ્બરે મળશે, જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના પોલીસ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત સાંભળશે। જામનગરમાં વિવિધ માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય કાર્યવાહી કર્મચારી મહામંડળે રજૂઆત કરી છે। જૂની પેન્શન યોજના ફિક્સ પે પ્રથા દૂર કરી શરૂઆતથી તમામ લાભ આપવાની માંગ સાથે કર્મચારી મહામંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી ફૂલ સ્પીડમાં આગળ વધી રહી છે। નવસારી અને બિલીમોરા વચ્ચે 26 જુલાઈએ ટ્રાયલ રનની દિશામાં રેલવે મંત્રાલય કામ કરી રહ્યું છે। કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશી નવસારીના નસીરપુર ગામે બુલેટ ટ્રેનનો પહેલો ગર્ડર મૂકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું। અમદાવાદના સાબરમતીથી મુંબઈના બાંદ્રા સુધી દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનના 12 સ્ટોપેજ આપવામાં આવ્યા છે। દિવાળીનો મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ આવી ગયો છે, તેવું સેનાના જવાનો સાથે સરહદ પર દિવાળીની ઉજવણી કરવાના છે। સીએમ બન્યા બાદ પહેલી દિવાળી તેઓ કચ્છ બોર્ડર પર સેનાના જવાનો સાથે ઉજવશે। તેઓ 3 નવેમ્બરે સેનાના જવાનો સાથે મુલાકાત કરશે। આર્મી, બીએસએફ, એરફોર્સ, ગુજરાત પોલીસ, એનસીસી, કોસ્ટગાર્ડના જવાનો સાથે ધોરડોમાં બેઠક પણ યોજશે।